કાપડ વેપારીનો પુત્ર હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો મંગાવી પડી કે બનાવી વેચતો હતો. એસઓજીએ 488 ગ્રામનો ચરસનો જથ્થો રૂપિયા 2,88,000 રોકડા, રૂપિયા 6,500 ફોન, રેલવે ટિકિટ અને મોપેડ મળીને 3,06,000 મુદ્દામાલ કબજે કરી ને ચરસનું વેચાણ કરનાર રાહુલ બાંસુકીનાથ બંકાને ધરપકડ કરી છે. જથ્થો આપનાર હિમાચલ પ્રદેશના સૂત્રધાર પીરસિંગ રૂપલાલ અને મોતીરામને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી રાહુલ બંકાના ચેટમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આરોપી રાહુલ બંકા આણંદમાં બીકોમનો અભ્યાસ કરવા ગયો હતો ત્યારે તેને નશીલા પદાર્થની લત લાગી હતી. તેને ઘરમાંથી કાઢી મુકતા ભટાની ગુણાતીત નગર સોસાયટીમાં 17,000 ભાડેથી રહેતો હતો. કોઈને શંકા ન જાય તે માટે મિસ્ત્રી કામ કરતો હોવાનું દેખાડવા ફર્નિચરના સેમ્પલો રાખતો. કોલેજ ટૂરમાં હિમાચલ ગયો ત્યારે ચરસના સોદાગરો સાથે ઓળખ થઈ હતી. હિમાચલ પ્રદેશમાં રહેતા વચેટિયા મોતીરામે ચરસના સોદાગર પીરસિંગને હુકમરામની ઓળખ કરાવી હતી. પીરસિંગના કહેવાથી હુકમરામ 1513 કિલોમીટર દૂરથી ટ્રેનમાં સુરત આવી ચરસનો જથ્થો આપી રાત્રે ટ્રેનમાં પાછો જતો હતો. પીરસિંગ હુકમરામને એક ફેરાના 25,000 આપતો હતો. હુકમરામ 10-20 નિઝામુદ્દીનથી ટ્રેનમાં રાત્રે બેસી અને 21 સવારે સુરત ઉતરી રાહુલને કોલ કર્યો હતો. રાહુલે તેને ભટાર બોલાવ્યો હતો. સુરતમાં કાપડના વેપારીનો પુત્ર રાહુલ ખાસ કરીને ભટાર, વરાછા અને વેસુ વિસ્તારમાં રહેતા નબીરાઓને ચરસ સપ્લાય કરતો હતો. નબીરાઓ તેને કોડવર્ડમાં માલ હે ક્યાં, રાહુલ હા પાડે પછી ગ્રાહકો માલના ક્રીમ કે કસોલ ક્રીમ વિશે પૂછે છે. રાહુલ એક તોલામાં 10 ચરસ 3,500-5,000 ભાવે વેચતો. સૌથી વધુ ગ્રાહકો નબીરા છે. સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી અજય તોમર સાહેબ દ્વારા સુરત શહેરમાં ડ્રગની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેન શરૂ કરવામાં આવેલ છે. જે કેમ્પેનના ભાગરૂપે સુરત શહેર પોલીસ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે હિમાચલ પ્રદેશથી સપ્લાય કરવામાં આવતા ચરસના નેટવર્કની ઇન્ફોર્મેશનના આધારે ગઈકાલે અમે લોકોએ 488 ગ્રામ ચરસનો પ્રતિબંધિત જથ્થો રિકવર કરેલ છે. જેમાં બે આરોપીઓ, જેમાં એકનું નામ છે રાહુલ બંકા જે સુરતનો રહેવાસી છે અને બીજો વ્યક્તિ જેનું નામ છે હુકમરામ નરોત્તમ જે હિમાચલ પ્રદેશથી અહીંયા આ પ્રતિબંધિત ચરસનો જથ્થો અહીંયા સપ્લાય કરવા માટે આવેલ હતો અને અહીંયા સુરતના આરોપી રાહુલ બંકાને સપ્લાય કરવાનો હતો. એ દરમિયાનમાં બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેઓને હિરાસતમાં લેવામાં આવેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો ખડોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.